ભરૂચના કસક વિસ્તારમાં સસ્તી વીજળી મુદ્દે આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। भरूच शहर में विविध सड़कता प्रश्नों मुद्दे आम आदमी पार्टी विरोध ने देखावो करी रही छे। भरूच में गुजरात में सरकार वीजड़ी सस्ती करे तेवी मांग साथे आम आदमी पार्टी ना केटलाक होद्देदारोए विस्तार में प्ले कार्ड साथे विरोध नोंधाव्यो हतो। जाहिर मार्गो पर सस्ती वीजड़ी आपवानी मांग साथेना सूत्रोच्चार साथेना प्ले कार्ड लईने विरोध नोंधाव्यो हतो। त्यारे भरूच जिल्लामां आम आदमी पार्टी सक्रिय बनी रही छे, जेना पगले भरूच शहर में बनी गये बिस्मा रस्ता कॉन्ट्राक्टरो ने भ्रष्टाचार सहित विविध मुद्दाओं पर आम आदमी पार्टी विविध कार्यक्रमों आपी रही छे। त्यारे झगड़िया में मुख्यमंत्री 86 किलोवॉल्ट स्टेशनों लोकार्पण करता भरूच में आम आदमी पार्टीए सरकार सस्ती वीजड़ी पूरी पाड़े तेवी मांग साथ कसक विस्तार में भारे विरोध नोंधाव्यो हतो। आजे समग्र गुजरात नी अंदर જ્યારે ભાજપ સરકાર વીજળીના નામ ઉપર જો લૂંટ મચાવી રહી હોય અને આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર આ આંદોલન કરી રહી છે કે વીજળી સસ્તી કરો નહીં તો સીટ ખાલી કરો, એટલે કે આ સામાન્ય જનતાને જે પડતી તકલીફો છે ગુજરાતની અંદર, જ્યારે ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં વીજળી ઉત્પાદન થાય છે, પ્રાઇવેટ કંપનીઓના હાથોમાં વીજળી ઉત્પાદનના નામ ઉપર પ્રાઇવેટ કંપનીઓને બધું સોંપી દેવામાં આવ્યું અને સરકારી ઉપર કોઈ પણ ધ્યાન આપવામાં ન આવ્યું, અને આજે દિલ્હીની અંદર અને પંજાબની અંદર ત્યાંની જનતાને 200 યુનિટ અને 300 યુનિટ વીજળી ફ્રી મળતી હોય તો ગુજરાતની જનતાને અન્યાય કેમ, એના સામે આજે સમગ્ર ગુજરાતમાં જે આમ આદમી પાર્ટીએ જે આંદોલન કર્યું છે ગુજરાતની અંદર સારામાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે। અને આજે આપણા ભરૂચની અંદર પણ અવારનવાર રેગ્યુલર આપણા પ્રોગ્રામો ચાલતા રહે છે અને આંદોલનરૂપી જે મુહિમ છે આ મુહિમમાં જનતાનો સારામાં સારો સાથ અને સહકાર મળી રહ્યો છે, અને હું આશા રાખું છું કે હજી જનતા જાગૃત થાય અને આ આંદોલનની અંદર સહયોગ આપે, સૌ સાથે મળી આ તાનાશાહી સરકારની સામે આપણે લડત આપીએ કે જેનાથી દરેક સામાન્ય જનતાને, ગુજરાતની જનતાને આનો ફાયદો મળે। જય હિન્દ, ભારત માતા કી જય।